નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નાનપત શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાઠ નંબર 4 ટિક ટિક ટિક. આગળનો લેક્ચર ભરી ગયા, હવે પાછળનો લેક્ચર ભરીએ તો પેજ નંબર 37 ઉપર પાઠ્યપુસ્તક તેમાં જોઈએ. આપણે ઉપરની ઘડિયાળ શીખી ગયા છે, નીચે આપણે પ્રશ્ન આપેલા છે તો જોઈએ એ પ્રશ્નમાં શું કહે છે આપણે. શું તમને આકાશ દર્શન ગમે છે? જો હા તો હવે તમને રસ પડશે. પહેલો પ્રશ્ન શું છે કે તમારા વિસ્તારમાં સૂર્ય ક્યાર સમયે ઉગે છે? આપણા વિસ્તારમાં ક્યારે સૂર્ય ઉગે છે તેમાં લખો. કેટલા વાગે? 6 વાગે. પછીનો પ્રશ્ન જોવો જોઈએ, બમાં શું કીધું છે? સૂર્ય ક્યારે આથમે છે? સૂર્ય આથમે ક્યારે? તો કઈ 5:30 વાગે. એટલે કેટલા વાગે છે? 5:30 એટલે કે 5:30 આથમે છે. પછી નીચે શું કીધું છે? શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે? તો ના, કેમ કે કઈ શિયાળામાં આપણે જોઈએ તો સૂર્ય પહેલા વહેલા આથમી જાય છે, જ્યારે ઉનાળામાં એવું થતું નથી. તો આપણે શું લખશું? એમાં લખવું જોઈએ કે ના, સમય સરખો હોતો નથી. સમય સરખો હોય નહીં, શિયાળા અને ઉનાળામાં આપણે અલગ અલગ દેખાય છે. સૂરજ શિયાળામાં વહેલા આથમી જાય છે, જ્યારે ઉનાળામાં એવું થતું નથી. પછી નીચે શું કીધું છે? જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ. આપણા ઘરે છાપુ આવે છે તેમાં જોવાનું કે સૂર્ય આથમવાનો અને ઉગવાનો સમય ફરક છે કે નથી. હવે પેજ નંબર 38 કાઢો જોઈએ. 38 પેજ નંબર ઉપર આપણે એક ચિત્ર આપેલું છે, જે કેનું છે? ફ્રાન્સના પેરિસ શહેરનું છે, જ્યાં શું છે, ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે. ત્યાં શું થાય છે જોવું જોઈએ. ત્યાં અલગ થાય છે, રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમે છે, જ્યારે આપણે અહીંયા વહેલા આથમી જાય છે. આપણે જો ફોટો ઉપર દેખાડેલો છે એ રાત્રિના સમયનો છે, પરંતુ શિયાળામાં અહીં સાંજના 4 વાગ્યાથી અંધારું થઈ જાય છે. એટલે ઉનાળામાં એક ફરક છે અને શિયાળામાં એક ફરક છે. પછી જોવો જોઈ નીચે શું આપેલું છે. નીચેના ચિત્ર ઉપરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે? તો આપણે જોયું કે નાના કાંટાને શું કહેવાય? કલાક કાંટો. મોટા કાંટાને મિનિટ કાંટો. તો આ મિનિટ કાંટો રહ્યો અને આમાં મિનિટ કાંટો રહ્યો, એને 7 થી અહીંયા ક્યાં પહોંચ્યો છે? 10 અગર. તો 7 પછી અહીં 10 સુધી પહોંચતા કેટલો સમય લાગે છે એ આપણે જોવાનું છે કે મિનિટ કાંટામાં ફરક કેટલો છે. તો જોઈએ, આ 7 એટલે શું કહેવાય જોવો જોઈએ. 12 પછી 1 અગર આવે એટલે કેટલા કહેવાય? 5 મિનિટ. આ 10, આ 15 મિનિટ, આ 20 મિનિટ, આ 25, આ 30, આ 35, આ 40, 45, 50, પછી શું આવે? 55 અને 60. તો જોવો જોઈએ કેટલા વાગ્યા છે? 3:35 થાય છે. કેટલી? 3:35 થાય છે. જ્યારે આમાં કેટલા વાગ્યા છે જોવો, 3 અને 4 ની વચ્ચે કાંટો છે એટલે કેટલા વાગ્યા કહેવાય? 3:10 અગર એટલે કેટલી મિનિટ થાય? 50 મિનિટ. એટલે જોવો જોઈએ, હવે આપણે શું જોવાનું છે? આ કલાક કાંટામાં ફરક જોવાનો નથી. કેમ કે આપણે શું કીધું છે? મિનિટ કાંટામાં ખસતા કેટલો સમય લાગે છે એટલે મિનિટ કાંટામાં કેટલો ફરક લાગે છે, કેટલો તફાવત છે જાણવાનું છે. એટલે અહીંયા 35 અને અહીંયા 50. તો કેવી રીતે કરવાનું? 50 માંથી 35 બાદ કરવાના. મોટા માંથી નાનું બાદ થાય એટલા માટે આપણે મોટા માંથી નાનો બાદ કર્યો.
जीरो जीरो माथी पांच जाए नो जाए तो शू लीधो दस को पांचा थई गया चार दस माथी पांच जाए तो पांच चार माथी त्रण जाए तो एक तो केटला मिनिट नो फर्क आव्यो पंदर मिनिट नो अने बीजी रीते केवी रीते कराय आ सात अगर छे दस सुधी पहोंचो तो सात पछी के ना आठ नौ ने दस जो जाया तो उदी कोई छो तो कितना मिनट नो आठ सात के आठ आठ अगर पोस्ट था कितने मिनट था एक पांच मिनट तो पांच दस अने पंद्रह पंद्रह मिनट था क्या रे दस अगर पहुंचे बीजे भी तो जो हुए तो सात पची आठ अगर पता एक मिनट अरे पांच मिनट आठ अगर जी नौ अगर पता बीजी पांच मिनट नौ अगर दस अगर पहुंचता बीजी पांच मिनट એટલે કે પાંચ દસ ને પંદર તો કેટલી મિનિટ થાય પંદર મિનિટ તો પંદર મિનિટ નો ફરક પડ્યો તો તમારા ટેક્સ્ટબુક માં બાજુમાં લખી નાખો પંદર મિનિટ હવે જોઈએ આપણે બ માં શું થાય છે તો તેમાં જો જોઈએ મિનિટ કાઢો આઠ અગર છે અને મિનિટ કાઢો બાર અગર છે તો જોઈએ पहला पहली रीते જોઈએ તો આ કેટલા વાગ્યા છે 3 અને 4 ની વચ્ચે કાઢો એટલે કે ગણવાના 3 કલાક કાંટામાં મિનિટ કાઢો કેટલા વાગ્યા છે 8 ખબર એટલે કેટલા થાય મિનિટ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 25 30 35 ને 40 એટલે કેટલા મિનિટ થાય 40 મિનિટ થઈ તો 3 ને 40 મિનિટ और बाजी में घड़ियाल में जो जो ये मां कितना अगर से काटो कला काटो 4 अगर मिनट काटो 12 अगर तो 12 अगर हो એટલે શું કહેવાય ઠીક 4 વાગ્યા કહેવાય એટલે શું લખવાનું 0 0 4 વાગ્યા છે હવે જોઈએ કે આ કેટલી મિનિટ છે 40 મિનિટ અને અહીંયા કેટલી છે 0 0 પણ જો જોઈએ આઠ અગર થી 12 અગર પહોંચતા કેટલી મિનિટ આ 5 મિનિટ આ 10 મિનિટ આ 15 મિનિટ અને 20 મિનિટ કેટલી મિનિટ થાય 8 થી 12 સુધી પહોંચતા 8 થી 9 અગર પહોંચે ત્યારે 5 મિનિટ 9 થી 10 અગર પહોંચે એટલે બીજી 5 મિનિટ 10 થી 11 અગર પહોંચે એટલે બીજી 5 મિનિટ અને 11 થી 12 અગર પહોંચે ત્યારે બીજી 5 મિનિટ એટલે બધા ગણતરી કરું જોઈએ 5 10 15 20 ત્યારે 12 અગર પહોંચે છે એટલે કેટલી મિનિટ થાય 20 મિનિટ જવાબ શું આવ્યો 20 મિનિટ એટલે ગણતરી કેવી કરવાની કલાક કાંટાની આપણે ગણતરી કરવાની જ નથી કોની કરવાની છે ખાલી મિનિટ કાંટાની તો અહીંયાથી અહીંયા પહોંચતા કેટલી કલાક થાય મિનિટ થાય એ જોવાની છે 8 થી 9 અગર 9 થી 10 અગર એટલે અહીંથી અહીંયા પહોંચતા જેટલી મિનિટ થાય એ જ આપણે ગણતરી કરવાની છે હવે આપણે અમે 3 વાગ્યા છે અહીંયા 4 કારણ કે 3 અને 4 ની વચ્ચે કાટો છે જ્યારે તે ખસતો ખસતો જશે આ મિનિટ કાટો હવે હવે 12 અગર પહોંચશે ત્યારે કેટલા વાગી જશે 4 વાગી જશે એટલે આપણે ગણતરી કેવી રીતે કરવાની જેટલો કાટો ખસે છે એ જ પ્રમાણે કરવાની છે કે 5 10 15 20 એવી રીતે ગણતરી કરવાની છે હવે કનું જોઈએ તો કમાં શું છે કેટલા 6 કલાક અને કેટલી 5 મિનિટ 1 અગર એટલે કેટલી મિનિટ કહેવાય 5 મિનિટ હવે તમે કલાક કાંટાને નો ગણો ને તો એ ચાલશે કારણ કે આપણે મિનિટ કાંટાનો જ ફરક કીધો છે તો આ કેટલા વાગ્યા કહેવાય 6 અને 6 અને કેટલી મિનિટ 5 મિનિટ કેટલી કલાક થાય 6 અને 0 5 તો 5 0 કરવાને ન કે કેટલી થઈ જશે 50 મિનિટ થઈ જશે એટલે ભૂલ કરવાની નહીં હવે આમાં જોવો જોઈએ નાનો કાંટો કેટલા અગર છે 6 અગર એટલે 6 કલાક અને કેટલી મિનિટ 3 અગર એટલે હોય એટલે કેટલી થાય 5 અને 15 તો કેટલી મિનિટ થાય 15 મિનિટ એટલે 6 અને 5 મિનિટ અને આમાં 6 અને 15 મિનિટ હવે કેટલાનો ફરક છે આપણે જોઈએ તો જોવો જોઈએ 1 થી ક્યાં પહોંચ્યો છે 3 અગર અહીંયા પહોંચ્યો છે તો કેટલો 1 થી 2 વચ્ચે કેટલી મિનિટનો ફરક છે 5 2 થી 3 5 તો 5 ને 5 10 મિનિટનો ફરક
से लखवानो 10 मिनिट 10 मिनिट नो फर्क पड्यो तमे टेक्स्टबुक में लखी नाखो 10 मिनिट नो फर्क पड्यो। पछी ना ड में जोईए तो ड में शू छे जो जो केटला वाग्या छे 7 कलाक सात कलाक
પહેલા મિનિટ ની અંદર સાવી દે તો 5 ને 10 તો મોટો કાંટો ક્યાં આવશે 2 આગળ મિનિટ કાંટો 2 આગળ હવે 7 કલાક કીધી છે 30 કરતા કેવી છે મિનિટ ઓછી છે એટલે 7 ની નજીક આવશે જોઈએ આ 7 ની નજીક પણ આપણે શું દર્શાવી છે કલાક દર્શાવી છે એટલે કેવું નાખવાનું નાનો કાંટો રાખવાનો જે 7 ની નજીક नमस्ते जय हिंद।